ગાંધી અને વલસાડના મરલા ગામને જોડતા ઔરંગા નદીના ગરગડિયા પુલનું પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય નરેશભાઈ પટેલ તથા ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ખેર ગામના નાંધાઈ અને વલસાડના મરલા ગામને જોડતો ઔરંગા નદીના ગરગડિયા પુલનું આખરે ખાતમુહૂર્ત નીકળ્યું. ખરું, સ્થાનિક સહિત અનેક આગેવાનોની આ વર્ષો જૂની માંગ હતી. ચોમાસામાં પુલ ડૂબી જતા બંને તરફ વસતા લોકોએ 12-15 કિલોમીટરનો ચકરાવો લેવો પડતો હતો. જો કે આ ગંભીર સમસ્યા બાદ લોકસભા ચૂંટણી પહેલા જ સરકારે મંજૂરી આપી દેતા પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલના ધારાસભ્ય નરેશભાઈ પટેલ તથા ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વર્ષો જૂની માંગ સંતોષાતા લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નાંધાઈની અંદર ઔરંગા નદી ઉપર બે જિલ્લાનો જોડતો આ એક ગ્રામીણ માર્ગ છે અને આ ઔરંગા નદી ઉપર વર્ષોથી એક ડૂબાવ ગોજવે હોવાના કારણે ચોમાસા દરમિયાન કમસે કમ 15-20 ગામોને ખૂબ મોટી તકલીફ પડતી હતી. ડૂબાવ ગોજે અઠવાડિયું સુધી ડૂબાવમાં રહેવાના કારણે ખેડૂતો હોય કે અન્ય દુઃખ સુખના પ્રસંગે ખૂબ જ મુશ્કેલી પડતી હતી, પણ એનો આજે અંત આવ્યો છે અને ગુજરાત સરકારે આ વિસ્તારના લોકોની માગણીને ધ્યાનમાં રાખીને 6,38,00,000 રૂપિયા મંજૂર કરીને અહીંયા નવો એક માઇનોર બ્રિજ બનશે અને આવનારા દિવસોમાં આ બ્રિજ મળવાના કારણે જે બે જિલ્લાની જે કનેક્ટિવિટી છે એ વધુ મજબૂત બનશે અને ધંધા રોજગારથી લઈને ખેરગામમાં આવતા ખેડૂતો એપીએમસીમાં, જે વલસાડના કેટલાક ખેડૂતો ખેરગામ એપીએમસીમાં પણ બધો એમનો પકવેલો માલ લઈને આવતા હોય છે, એમને પણ ખૂબ ઉપયોગી બનશે એવું હું ચોક્કસ આશા રાખું છું. અમે, હું અને અરવિંદભાઈ, અમારા બંને વિસ્તારને આ લાગે છે એટલે અમે ગુજરાત સરકારનો આભાર માનીએ છીએ. મરલા સરપંચ, આજે જે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ગરગડિયા પુલનું, શું કહેશો? આ ખાતમુહૂર્ત કરવામાં અમારા ઘણા વર્ષોની માંગ હતી. આ ઔરંગા નદી પરનો ગરગડિયા મરલા નાંધાઈ ગામને જોડતો ઔરંગા પુલ બનાવવા માટે નરેશભાઈને અગાઉ પણ રજૂઆત 4 વર્ષ પહેલાં કરવામાં આવી હતી. ખેરગામનું સંગઠન, નાંધાઈ સરપંચશ્રી તેમજ જિલ્લા સભ્યશ્રીઓ ભીખુભાઈ આહિર તેમજ શાકભાજી માર્કેટમાં જે અનિલભાઈ છે એમના જોડે બધી મોટી ટીમ લઈને અમે અરવિંદભાઈને બી રજૂઆત કરી હતી અને સાથે નરેશભાઈને બી રજૂઆત કરી હતી. તેના પછી આપણા નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાહેબ કેબિનેટમાં આવ્યા અને નરેશભાઈ બી કેબિનેટ મંત્રી બન્યા ત્યારે અમે ફરી રજૂઆત કરી અને એને ધ્યાને લઈને તાત્કાલિક ધોરણે સારંગપુર બ્રિજ મંજૂર કર્યો. પછી અમે એ જ મહિનામાં અમે ત્યાં ગયા અને એ ભલામણને ધ્યાને લઈ આગળની કાર્યવાહી કરીને એ તાત્કાલિક મંજૂરીના ધોરણે એમણે મંજૂર કરાવ્યો છે. તો નરેશભાઈનો અને અરવિંદભાઈનો ખૂબ ખૂબ આભાર કે અમારા ગામને અને મરલા, ડુલસાડ, કાપરિયા, વાંકલ, ઓઝર, કાકડમટી, કચીગામ એવા અનેક વિસ્તારોને આ શાકભાજી માર્કેટ આવવા માટે કે શાળા કોલેજો આવવા માટે અને બીજા અન્ય કામો માટે આવવા માટે બહુ નાદી ભરાઈ જતી હતી ત્યારે બહુ મોટી સમસ્યા હતી. એ સમસ્યા દૂર થઈ અને અમારા ગામને, જે ખેરગામને જોડતું નજીકનું ગામ છે, સગા સંબંધીઓને એમને બી સરળતા રહે અને અમને એ શિવસેતુ બને એવું અમે એવું માનીએ છીએ. અને કેમ કે અમારા ગંગેશ્વર દાદાના પટાંગણમાં અમારે સીધું આવી જવાનું હોય અને અમને એ ખૂબ જ આનંદની લાગણી છે. હિતેશ પટેલ, જનસાક્ષી ન્યૂઝ, ખેરગામ.